આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું પુષ્પીય ભાગો, કે એવા ભાગો કે જે લિંગી પ્રજનનમાં ભાગ લેતા હોય. આપણે કાલે વાત કરી કે પુષ્પના ચાર ચક્રો છે, જે પૈકી બે ચક્રો એવા હતા કે જે લિંગી પ્રજનનમાં બ્ર છે ભાગ લે છે, એટલે કે સામાન્ય રીતના એ સહાયક તરીકે કામ કરશે. જેમ કે આપણે કીધું, વજ્રચક્ર છે પુષ્પનું કડી અવસ્થામાં રક્ષણ કરશે, જ્યારે દલપત્ર એ કીટકોને અને વિવિધ પરાગવાહકોને આકર્ષવાનું કામ કરે છે. તો આજે વાત કરીએ આપણે લિંગી પ્રજનનમાં જે છે ભાગ લેતા બરાબર છે, તો પ્રજનનમાં ભાગ લેતા હોય એવા પુષ્પના ઘટકો. તો એ ઘટકો પૈકી બરાબર છે બે ઘટકો છે, એક તો પુકેસર ચક્ર અને બીજું છે સ્ત્રી કેસર ચક્ર. તો જેમ કે સૌથી તમને આવા બે ક્વેશ્ચન પૂછી શકે, સૌથી પુષ્પનું બહારનું ચક્ર પૂછે તો વજ્રચક્ર બરાબર છે, જેને કેલિક્સ તરીકે ઓળખતા હતા, અને સૌથી અંદરનું ચક્ર બરાબર છે એ ચક્ર કયું થશે, સ્ત્રી કેસર. સૌથી અંદરનું ચક્ર એટલે કે સૌથી સેફ સ્ત્રી કેસર ચક્ર. કેવું છે? સૌથી અંદરનું ચક્ર, કારણ કે મુખ્ય પ્રજનનમાં બરાબર છે સંકળાયેલો ભાગ છે. તો આપણે વાત કરીએ આજે પુકેસરની વાત કરીશું. તો પુકેસર, લાક્ષણિક પુકેસરની રચનાની અંદર જોઈએ તો લાક્ષણિક પુકેસર જે છે એ સામાન્ય રીતના ત્રણ ભાગ ધરાવે છે. તો સામાન્ય રીતના આ જે ભાગ છે આને આપણે શું કહીએ, પરાગાશય અથવા તો પરાગ કોથળી બરાબર છે, જ્યાં પરાગરજ રહે છે આશય. પરાગાશય એટલે કે પરાગ જ્યાં જે છે પરાગરજ આશય કરે છે એટલે કે રહે છે. ત્યારબાદ બરાબર છે આને કહીશું યોજી અને પરાગતંતુ. પરાગતંતુ આ ત્રણ ભાગમાં એક લાક્ષણિક પુકેસર, પુકેસરમાં ત્રણ ભાગ રહેલા છે જેને આપણે સામાન્ય રીતના સ્ટેમેન તરીકે ઓળખીએ છીએ. તો આ લાક્ષણિક પુકેસરના ત્રણ ભાગ, પરાગાશય જ્યાં પરાગરજ રહેલી છે, ત્યારબાદ પરાગાશય અને પરાગતંતુને જોડતી રચના જેને યોજી તરીકે ઓળખીએ, અને પરાગતંતુ જે પરાગાશયને શું કરે છે, આધાર આપે છે. તો પુષ્પ સાથે આવી રીતના પરાગતંતુ એ જોડાયેલો હોય. તો આવી રીતના સામાન્ય રીતના આ પરાગાશય છે બરાબર છે, એને તમે માની લો કે અહીંથી કટ કરો બરાબર છે, આપણે આડો છેદ લઈએ તો સામાન્ય રીતના આવી પરાગાશયની રચના જોવા મળશે. તો પરાગાશય છે લાક્ષણિક પરાગાશય, જેમ કે આમે અડધી કાપી છે એટલે તમને આવું દેખાય. તો લાક્ષણિક આ અડધેથી કાપી નાખીએ તો આપણને એમાં ચાર બરાબર છે સામાન્ય રીતના વચ્ચેની ઊંડી ખાંચ અને આવા ચાર કોટરો જોવા મળશે એમની અંદર. તો આ પરાગાશય છે એ સામાન્ય રીતના દ્વિખંડિત છે. શું છે? દ્વિખંડિત એટલે બે ખંડ છે. આ બે ખંડ છે, બે ખંડોમાં વિભાજિત થયેલું છે, પરંતુ દરેક ખંડમાં બે કોટર હોય છે. બે કોટર, તો પ્રત્યેક ખંડમાં એક ખંડની અંદર બે કોટર. તો અહીંયા લાક્ષણિક પરાગાશયમાં બે ખંડો આવેલા છે, તો પરાગ કોટરો ચાર. તો સામાન્ય રીતના પરાગાશય, પરાગાશય એ કેવું કહેવાય છે, તો કે દ્વિખંડીય અને ચતુષ્કોટરીય, એટલે કે એમની અંદર આવા ચાર કોટરો આવેલા છે અને એ કોટરોની અંદર શું ભરેલી હોય છે, તો કે પરાગરજો નિર્માણ પામે છે. તો આવી રીતના પરાગરજ નિર્માણ પામે. સામાન્ય રીતના પરાગરજ જ્યારે પુખ્ત થાય ત્યારે આ પરાગાશય ફાટે છે અને આ સામાન્ય રીતના પરાગરજ મુક્ત થાય છે. તો આમ લાક્ષણિક પુકેસર છે એ સામાન્ય રીતના નર પ્રજનન તંત્રનું બરાબર છે અંગ તરીકે આપણે જાણી શકીએ છીએ. નર પ્રજનન અંગ તરીકે લઈ શકીએ પુષ્પનો નર ભાગ જે છે સામાન્ય રીતના, જેમાં જે પુષ્પમાં માત્ર પુકેસર જ આવેલું હોય, સ્ત્રી કેસર ન હોય, તો એવા એકલિંગી પુષ્પ, એકલિંગી કે જેમાં માત્ર બરાબર છે પુકેસર હોય, તો એને નર પુષ્પ કહેવાય. શું કહેવાય? નર પુષ્પ તરીકે ઓળખીએ. તો આવી રીતના બરાબર છે
એકલિંગી એટલે કે માત્ર પુકેસર જ એમાં હાજર હોય અને સામાન્ય રીતના સ્ત્રીકેસર હાજર હોય તો માદા પુષ્પ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતના પુકેસર જે છે એ ઘણી વખત જે છે કહેવાય તો કે દલપત્ર સાથે જોડાયેલું હોય. જેમ કે તમે ધતુરાની અંદર આપણે ફ્લાવરિંગ જોયું હતું બરાબર છે, તો એમની અંદર તમે જુઓ કે એમાં દલપત્ર, તમે ધતુરાનું ફ્લાવર જોશો તો એમાં તમે ખોલશો તો ખ્યાલ આવશે કે દલપત્ર. કાલે આપણે લીલી આગળના લેક્ચરની અંદર લીલી મેં તમને બતાવી હતી કે એમાં પરિપુષ્પ સાથે જોડાયેલા શું હોય છે તો કે પુકેસર હોય. તો આમ દલપત્ર સાથે જોડાયેલા હોય તો એને દલ લગ્ન પુકેસર કહેવાય. શું કહેવાય? દલ લગ્ન. તો અહીંયા બે શબ્દ આપણે ખાસ ધ્યાને લઈએ બરાબર છે. શું કીધું? પુકેસર કેની સાથે? દલપત્ર સાથે જોડાયેલું હોય તો એને શું કહીએ છીએ આપણે? દલ લગ્ન તરીકે ઓળખીએ. લગ્ન એટલે જોડાવું બરાબર છે, દલ લગ્ન તરીકે ઓળખીએ. એવી રીતના બરાબર છે પુકેસર છે એ કેની સાથે જોડાશે? પુકેસર એ પરિપુષ્પ સાથે. પરિપુષ્પ એટલે શું બરાબર છે? પરિપુષ્પ એટલે કે જે દલચક્ર કે વજ્રચક્ર તરીકે આપણને ખ્યાલ પડે નહીં ત્યારે એને પરિપુષ્પ કહીએ. તો પરિપુષ્પ તો એને પરિલગ્ન તરીકે ઓળખીએ છીએ બરાબર છે. તો સામાન્ય રીતના આ પ્રકારે પુકેસર જોડાયેલા હોય છે. મોટાભાગે પુકેસરોની રચના છે એ સામાન્ય રીતના એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી આ ત્રણ પ્રકાર એના પ્રકાર પડે છે કે એના કઈ જોઈન્ટમાં જોવા મળશે. તો લાક્ષણિક પુકેસર જો અહીંયા તમે જોઈ શકો બરાબર છે, તો કે આ જે છે દ્વિખંડી, જો અહીંયા વચ્ચેની ખાંચ જોવા મળશે, આ પરાગ તંતુ છે બરાબર છે, પરાગ તંતુ છે અને એમની સાથે સંકળાયેલા આ શું છે? પરાગાશય છે. પરાગાશય બરાબર છે, આવી રીતના દ્વિખંડીય વચ્ચેથી એક ખાંચ જોવા મળે એનાથી આપણે ઊંડી ખાંચ હોય જેથી એ બે ખંડમાં વિભાજિત થાય, તો આવી પરાગર જ હોય છે. ત્યારબાદ વાત કરીએ જેમ કે કાલે આપણે જાસૂદની વાત કરી હતી બરાબર છે, જાસૂદની અંદર સામાન્ય રીતના જોઈએ કે કઈ પ્રકારે પુકેસરો રહેલા છે. તો પુકેસરો મુખ્યત્વે ત્રણ પ્રકારે આપણને જોવા મળે, એક ગુચ્છી, દ્વિગુચ્છી અથવા બહુગુચ્છી. જેમ કે લાક્ષણિક એક ગુચ્છીની રચનામાં જોઈએ તો કે શું થાય? પુકેસરો છે. જેમ કે સ્ત્રી કેસરની અંદર તમે સોરી આ જે રચના છે એમની અંદર આપણે જોઈએ તો કે જાસૂદની અંદર તમે વાત કરી હતી કે આવા શું છે, શું છે? અનેક પુષ્પો, અસંખ્ય પુષ્પો એટલે કે પુકેસરો આવેલા છે અને એના ઉપરના ભાગે બરાબર છે જાસૂદની સ્ટ્રક્ચરની વાત કરું છું તો અહીંયા આવી રીતના શું છે? પાંચ સ્ત્રી કેસર આવેલા છે. તો આ એક જ ગુચ્છ, એક જ દંડ ઉપર શું છે? આવા બધા પુકેસરો, અસંખ્ય પુકેસરો આવેલા છે. તો આને જાસૂદની અંદર આપણે કીધું શું છે? એક ગુચ્છી પુકેસર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે બરાબર છે જે જોઈએ જેમ કે આ રચના, આ મુખ્ય દંડ છે જાસૂદની અંદર અને એમની અંદર આ પીળા કલરના જે તમને દેખાય છે બરાબર છે એ શું જોવા મળશે આપણને? તો કે એ પુકેસરો છે બરાબર છે, અસંખ્ય પુકેસરો આવા આવેલા છે અને એમની વચ્ચે આપણે જોઈ શકીએ તો કે આ જે ગુલાબી ડોટ્સ દેખાય છે ઘાટા એ સામાન્ય રીતના સ્ત્રી કેસર છે. તો આવા પુષ્પ જેમાં સ્ત્રી કેસર અને નર પુષ્પ એટલે કે પુકેસર બંને હોય તેને ઉભયલિંગી પુષ્પ પણ કહેવાય. તો અહીં આપણે એ પણ લખીએ, ઉભયલિંગી પુષ્પ જેમાં પુકેસર અને સ્ત્રી કેસર બંને હોય, બંને આવેલા હોય તો એને આપણે ઉભયલિંગી કહીએ. જેમ કે આપણે ઉદાહરણ લીધું જાસૂદ, તો અહીંયા નર અને માદા અંગો બંને આવેલા છે તો ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. તો આ એક વાત કરી જાસૂદની અંદર બરાબર છે, જાસૂદમાં તમને એક ગુચ્છી પ્રકારે જોવા મળશે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ દ્વિગુચ્છી. તો આ પ્રકારે જોવા મળતી રચના જેમ કે ફેબેસી કુળ હોય બરાબર છે, તો એમની અંદર સામાન્ય રીતના આવા 9+1 એટલે કે દ્વિગુચ્છી, મોટાભાગની ફેબેસી કુળની અંદર આ પ્રકારની રચના જોવા મળતી હોય બરાબર છે.
તો અહીંયા આપણે કીધું કે પૂ કેસરો બરાબર છે, પરાગાશય છે બરાબર, તો અહીંયા આપણે 9 કરવાના છે, 3 ને 3 6 ને 7 8 સામે રીતના ફેબેસી કુળની અંદર આવી રીતના 9+1 કેટલા હોય છે, 9+1 એટલે 1 જે છે આ બરાબર છે, 1 પુકેસર અલગ હોય, 9 અહીંયા જોડાયેલા છે, તો જોડાયેલા હોય તો આવી રીતના લખાય અને 1 આવી રીતના, તો 9+1 અહીંયા 2 ગુચ્છમાં છે તો આને દ્વિગુચ્છી તરીકે ઓળખીએ. સામાન્ય રીતના વાલ અને વટાણા બરાબર છે, આમના ઉદાહરણ છે કે વાલ અને વટાણાની અંદર સામાન્ય રીતના આ જોવા મળશે. જેમ અહીંયા જાસૂદની વાત કરીએ આપણે, ધતુરો છે બરાબર છે, એમાં પણ જોવા મળે, એટલે કે સામાન્ય રીતે સોલેનેસી કુળ હોય, સોલેનેસી કુળના સભ્યો છે એ સામાન્ય રીતના એક ગુચ્છી પ્રકારે જોવા મળશે. કાલે આપણે જાસૂદ બરાબર છે આ એમની અંદર તો જોઈએ, પણ કાલે આપણે ભીંડાની વાત કરી હતી બરાબર છે, તો જંગલી ભીંડાની અંદર પણ આપણને એ જ રચના જોવા મળશે. જેમ કે જો છે આ એક ગુચ્છી બરાબર છે, તો એમની અંદર આગળના ભાગે આપણે જો આ પુકેસરો અત્યારે પરાગરજ બહાર નીકળી ગઈ છે અને આ સ્ત્રી કેસર ઉપર પરાગરજ તમને જોવા મળે છે, જો દેખાય છે, તો આ એક જ દંડ ઉપર આવેલું છે તો આને એક ગુચ્છી તરીકે આપણે લઈએ છીએ બરાબર છે. આવી રીતના વાલ અને વટાણામાં શું છે, દ્વિગુચ્છી જોવા મળશે. અને બહુગુચ્છી તો જેમ કે લીંબુની અંદર તમે જોયું હોય અથવા તો જંગલની અંદર ક્યારેય જાઓ તો તમે જાંબુ બરાબર છે, જંગલી જાંબુ હોય ને રાવણા ને એ બધા ટાઈપના બરાબર છે, તો એ પ્લાન્ટની અંદર પણ તમને સામાન્ય રીતના આવા બહુગુચ્છી બરાબર છે જોવા મળશે. જેમ કે આ પરાગાશય છે તો આવી એક કરતાં વધારે બરાબર છે ગુચ્છમાં જોવા મળતા હોય તો આને બહુગુચ્છી તરીકે ઓળખીએ છીએ. તો આમની અંદર સામાન્ય રીતના શું જોવા મળશે, લીંબુની અંદર તમે લીંબુ તો આજુબાજુમાં બધે હોય લીંબોળી તો તમે જોઈ શકો, તો એમની અંદર જોઈએ આપણે કીધું લીંબુ બરાબર છે એ બહુગુચ્છી પ્રકારનું શું છે ઉદાહરણ આપેલું છે. તો એક ગુચ્છીની અંદર આપણે કપાસ બરાબર છે, ભીંડો જેમ કે અહીંયા બીજા પણ લખી શકીએ બરાબર છે, ભીંડો છે, કપાસ છે, આ બધા સોલેનેસી સોરી માલવેસીની અંદર પણ છે, જેમ કે આ કપાસને માલવેસીમાં આવશે, પરંતુ સોલેનેસી ધતુરાની અંદર પણ આ જ પ્રકાર સોરી ધતુરો નહીં આવે, આઈ એમ વેરી સોરી, તો કારણ કે ધતુરો છે એની અંદર ઇન્ડિવિજ્યુઅલ બરાબર છે પૂકેસરો અલગ અલગ હોય છે, તો આ માલવેસી કુળનું થશે, સોરી માલવેસી માલવેસીમાં પણ જોવા મળશે, માલવેસી કુળનું લક્ષણ છે. રેડી, તો આની વાત કરી ત્યારબાદ વાલ વટાણા જે ફેબેસી કુળની અંદર જોવા મળશે, આપણે ઓલરેડી 3 ફેમિલી અહીંયા ભણશું બરાબર છે. તો બાહ્યાકાર વિદ્યા છે બરાબર છે, આ તમે રેગ્યુલર માની લો કે તમે કોઈ સ્પેસીમેન છે એને માની લો કે ફરો અને તમે એને રૂબરૂ જોશો તો તમને યાદ આવશે બરાબર છે. તમે કપાસનું ફૂલ હાથમાં લઈ અને એનું ફૂલ ખોલીને જુઓ તો તમને ખ્યાલ આવે. તો આ પ્રકારે આ બાહ્યકર વિદ્યા કોઈ ગોખવાની વસ્તુ નથી, તમે એક વખત સ્પેસીમેન જોઈ લો બરાબર છે, તો આના માટે ફરવું પડે, તો થોડુંક ફરો બરાબર છે અત્યારે, તો અને એ રીતના તમે જુઓ બરાબર છે, તો તમે ક્યારેય તમને એ ઉદાહરણ ભૂલાશે નહીં. બાકી આ ગોખવાથી આ બધું લોંગ ટાઈમ માટે યાદ રહે નહીં. તો આ લક્ષણોને જોવા પડે, તો અહીંયા આપણે વાત કરી બરાબર છે, તો એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી, દ્વિગુચ્છીમાં વાલ વટાણા, બહુગુચ્છીની અંદર લીંબુ અને કેસ્ટર, એક બીજું ઉદાહરણ પણ છે કેસ્ટર. રેડી, તો આ જે છે આપણે યાદ રાખીશું આ ઉદાહરણો, આ રચના ખાસ સમજવાની છે, એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી, તો આ પુકેસરની અંદર જોવા મળતી રચના છે. આપણે વાત કરી બીજી કે જોડાયેલા હોય, હવે વાત કરીશું આપણે પુકેસરની અંદર, જેમ કે એની અંદર જે પરાગાશય છે બરાબર છે, એ અને યોજી આ બંને એ કઈ રીતના જોડાયેલી હોય, એના ટાઈપ્સ કેટલાક હોય છે એના વિશે વાત કરીએ. જેમ કે પુકેસર બરાબર છે કેવી રીતના પરાગાશય સાથે જોડાયેલી હોય છે, જેમ કે પહેલું છે સલગ્ન બરાબર છે, એટલે કે
જેમ કે આ પરાગાશય છે એમની સાથે જ જોડાયેલા હોય. બરાબર, આવી રીતના એમની સાથે જોડાયેલા પરાગ તંતુ સાથે જ એમની વચ્ચે જોડાયેલા હોય તો આવા પ્રકારના છે એને તલ લગ્ન, બરાબર છે, સલગ્ન, સોરી સલગ્ન તરીકે ઓળખે. એડીનેટ, એડીનેટ એટલે સલગ્ન, એક એમની સાથે જોડાયેલા હોય. ત્યારબાદ તલ લગ્ન એટલે કે બેઝી ફિક્સ, જેમ કે આ છે એ શું કહીશું આપણે, તલ લગ્ન. તલ લગ્ન, તલ એટલે નીચેનો ભાગ, નીચેના ભાગેથી જોડાયેલો હોય. કેટલાક જે પૂકેસરો છે એના પૃષ્ઠ બાજુએથી જોડાયેલો હોય, જેમ કે આ પ્રકારની રચના જેને પૃષ્ઠ લગ્ન તરીકે ઓળખીએ છીએ. પૃષ્ઠ લગ્ન તો આ ત્રણ પ્રકાર, સલગ્ન, તલબદ્ધ પૃષ્ઠ લગતા અને મુક્ત ડોલી, બરાબર છે. ચોથું ઉદાહરણ છે મુક્ત ડોલી. આ તમારે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર, પ્રેક્ટિકલ બુકની અંદર પણ આ પોર્શન આવે છે, એટલા માટે ટેક્સ્ટ બુકમાં નથી પરંતુ પ્રેક્ટિકલ એક્ઝામમાં છે તો આને ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. જેમ કે આ ચાર પ્રકારની, બરાબર છે, આને કીધું મધ્ય ડોલી. ઓકે, સામાન્ય રીતના, બરાબર છે, આની ચારની વાત કરીએ તો ચાર પ્રકાર, સલગ્ન એટલે કે એકબીજા સાથે પરાગાશય જે છે એ સંપૂર્ણ પરાગ તંતુ સાથે જોડાયેલો છે આવી રીતના, બરાબર છે. પછી નીચેના ભાગે માત્ર જોડાયેલો હોય તો તલ લગ્ન. પછી પરાગાશયના પાછળના ભાગે આવી રીતના જોડાયેલા હોય તો એને પૃષ્ઠ લગ્ન કહેવાય, અને વચ્ચેના ભાગે જોડાયેલા અને બે બાજુ આમ ડોલતી હોય તો એને મધ્ય ડોલી તરીકે ઓળખીએ છીએ. જેમ કે એમના એક્ઝામ્પલ જોઈએ આપણે, ગ્લોરિયસા સુપરબા વચનાગ, બરાબર છે, આપણે જોયું હતું વચનાગની અંદર, બરાબર છે, આપણે પૂકેસરની રચના, તો આ લાક્ષણિક પૂકેસર છે. તો હવે તમે જ કહો કયા પ્રકારનું પૂકેસર છે, તો આપણે કહીશું મધ્ય ડોલી, બરાબર છે. મધ્ય ડોલી સામાન્ય રીતના આમાં જોવા મળશે, બરાબર છે. આ ઉપરાંત જેમ કે આપણે હમણાં ક્રાઇનમ લીલી જે જોઈ હતી, બરાબર છે, એમની અંદર પ્લસ, બરાબર છે, વચનાગની અંદર આપણે મધ્ય ડોલી તરીકે કંકાસણી જેને કહીએ છીએ એમાં આવી રીતના પરાગાશય છે અને વચ્ચે જોડાયેલું છે, તો આને આપણે કહીશું, બરાબર છે, મધ્ય ડોલી. જેમ કે આપણે કીધું નાગ વચનાગ અને મુખ્યત્વે ઘાસની અંદર, ઘઉંની અંદર, મકાઈની અંદર, એમાં ગ્રામીની કુળ કહીએ ને એમાં જોવા મળશે. તો કે ગ્રામીની કુળ, કુળ જેમાં ઘાસ અને સામાન્ય રીતના ઘાસનું કુળ તરીકે ઓળખીએ એમાં મકાઈ, ઘઉં આવી બધી જે છે એમની અંદર જોવા મળશે. ખાસ કરીને એક નાગ દમન કરીને પણ, બરાબર છે, પ્લાન્ટ આવે છે એમની અંદર પણ આ રચના જોવા મળે છે. તો ખાસ તમારે આ કેરેક્ટરિસ્ટિક યાદ રાખવાનું છે. જીના સિલેબસ પ્રમાણે વચનાગ આપણે યાદ રાખીશું સૌથી વધારે, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ, બરાબર છે, ચલો આ આપણે પહેલાં વહેલો જે જોયું હતું, હવે આ તમે કહો કયા પ્રકારની જે છે પૂકેસર છે, આપણને ફિગર જોતાં જ ખબર પડી જાય કે આ પૃષ્ઠ લગ્ન છે. કેવું છે? પૃષ્ઠ લગ્ન જોવા મળશે. તો પૃષ્ઠ લગ્નના ઉદાહરણ કે પૂકેસર તંતુ, શું કહેવાય, પૂકેસર તંતુ પરાગાશય કેન્દ્રના પાછળના ભાગેથી જોડાયેલો હોય તો એને પૃષ્ઠ લગ્ન કહે, તો સ્વતંત્ર રીતના, બરાબર છે, સામાન્ય રીતના જોડાઈ ગયેલો હોય તો એ ડોલી શકતા નથી. જેમ અહીંયા મધ્ય ડોલી છે એ આવી રીતના સાવ જીરેક આમ ટચ જ હોય તો એ આવી રીતના ડોલે છે, જ્યારે અહીંયા છે સંપૂર્ણ આમ એટેચમેન્ટ ધરાવતું એટલે એ ડોલી આવી રીતના બંને બાજુએ ડોલી શકશે નહીં. તો આને કહેવાય પેશન ફ્લાવર, કૃષ્ણ કમળ, બરાબર છે, પેશન ફ્લાવર, કૃષ્ણ કમળ આમના ઉદાહરણ છે, બરાબર છે. અને એક જેમ કે આપણી પાસે એક્ઝામ્પલ છે, આ તો બોરહેવિયાની એક સ્પીસીસ છે, એમનું ફોટોગ્રાફ હતો પણ એ લક્ષણ સમજવા માટે, પણ અહીંયા આપણે પેશન ફ્લાવરને જોઈએ, બરાબર છે. ચલો આ પેશન ફ્લાવર છે, તો આ પેશન ફ્લાવરની અંદર જુઓ આ જે છે એ શું છે, તો કે આ પરાગાશય છે અને આ પાછળની બાજુ જોડાયેલો પરાગ તંતુ. તો પરાગાશય સાથે શું છે આ જોડાયેલો છે પાછળના ભાગે, જો એક્ઝેક્ટ આમ પકડેલું હોય છે એટલે સામાન્ય રીતના શું છે
हली सकतुं नथी। तो आ प्रकारनी रचना छे, बराबर छे। आने शुं कहीशुं आपणे, पेशन फ्लावर। घणी वखत तमे गामडाओमां जोता होय तो आ प्रकारनी, बराबर छे, क्लाइम्बर्स एटले के વેલાની જાત આપણને જોવા મળે છે। ઉપર જે છે એ સ્ત્રી કેસરો છે। તો આ પ્રકારની રત્ન જેને પેશન ફ્લાવર કૃષ્ણકમળમાં પૃષ્ઠ લગ્ન જોવા મળે છે। ત્યારબાદ તલબદ, બરાબર છે, તલબદ એટલે કે એમનું ઉદાહરણ છે ધતુરો, બરાબર છે। ધતુરાની અંદર સામાન્ય રીતના તલ લગ્ન જોવા મળશે। સોલેનેસી કોડની અંદર આપણે વાત કરતા હતા કે ધતુરો, બરાબર છે, મૂળો અને રાય આ ત્રણ ઉદાહરણ છે। ધતુરો, મૂળો અને રાય આમની અંદર તલ લગ્ન પ્રકારનું પૂકેસરની, બરાબર છે, રચના જોવા મળે છે। તો એમની અંદર પૂકેસર તંતુ તલસ્થ ભાગથી અગ્રભાગ તરફ આવેલું હોય છે। તો જે સામે રીતના સલગ્ન કીધું તો ચંપો, મેગ્નોલિયા અને કમળ, ચંપો, કમળ અને મેગ્નોલિયા એમની અંદર સલગ્ન જોવા મળે। સલગ્ન એટલે શું કીધું કે પૂકેસર તંતુ છે પરાગાશયના તલસ્થ ભાગમાં, પરાગાશયના તલસ્થ ભાગથી અગ્રભાગ તરફ, બરાબર છે, આખે આખું જોઈન્ટ હોય, બરાબર છે। તો આ પ્રકારે અહીંયા સુધી પાછળના ભાગેથી તમે જુઓ તો આ પ્રકારે શું છે, આપણને પાછળના ભાગેથી જોડાયેલું કોઈ એક ભાગેથી આમ સંયુક્ત જોડાયેલું હોય, બરાબર। તો એ પ્રકારે સલગ્ન તરીકે ઓળખીએ છીએ। તો આ જે છે પરાગાશયના ખંડ સાથે તંતુનું જોડાણ, પરાગાશય ખંડ અને તંતુનું જોડાણ ચાર પ્રકારે છે, તલ લગ્ન, સલગ્ન, પૃષ્ઠ લગ્ન અને મધ્યડોલી, મધ્યડોલીમાં વચ્ન। ત્યારબાદ, બરાબર છે, આપણે વાત કરીએ છીએ સામાન્ય રીતના પૂકેસરો અભિલગ્ન હોય, અભિલગ્ન એટલે જોડાયેલા હોય, જેમ કે આપણે કીધું દલપત્ર સાથે જોડાયેલા હોય તો એને દલ લગ્ન તરીકે ઓળખીએ છીએ। એમનું ઉદાહરણ આપણે કીધું દલ લગ્ન, રીંગણા, ધતુરો અને તમાકુ। તો સોલેનેસીની અંદર આવશે, બરાબર છે, દલ લગ્ન જેમ કે આપણે કીધું દલ લગ્ન, તો શું કીધું દલ લગ્નમાં, તો કે દલપત્ર સાથે જોડાયેલા હોય, બરાબર છે, કોણ, પૂકેસર, તો દલ લગ્ન એમાં રીંગણો, ધતુરુ અને તમાકુ આ ત્રણ જે છે સોલેનેસીના પ્લાન્ટ છે। પૂકેસર પરિદલપત્ર, બરાબર છે, સાથે જોડાયેલું હોય તો આપણે કીધું દલપત્ર પરિપુષ્પ સાથે જોડાયેલું હોય તો પરિપુષ્પ લગ્ન તરીકે એને ઓળખે, જેમ કે આપણે કીધું એની અંદર ડુંગળી અને લીલી આ બે ઉદાહરણ છે। તો લીલી એ સામાન્ય રીતના લીલી એસી કુળની અંદર, બરાબર છે, એમનો સમાવેશ થાય છે। ત્યારબાદ ક્યારેક પૂકેસર અને સ્ત્રીકેસર સાથે જોડાયેલું, પૂકેસર અને સ્ત્રીકેસર બંને સાથે જોડાયેલું તો તમે આંકડાની અંદર, બરાબર છે, જેને પૂજાયાંગી પૂકેસર તરીકે ઓળખીએ, પૂજાયાંગી પૂકેસર સામાન્ય રીતના પૂકેસર અને સ્ત્રીકેસર બંને જોડાયેલા, બંને જોડાયેલા, જેમ કે સ્ત્રીકેસરને જાયાંગ તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે કીધું પૂજાયાંગી પૂકેસર। તો તમને આંકડાની અંદર, બરાબર છે, આંકડાની અંદર આ પ્રકારે રચના જોવા મળશે, કેલોટ્રોપિસ પ્રોસેરા જેને આંકડો તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત આપણે કહીએ પુષ્પની, બરાબર છે, લંબાઈમાં જે આપણે કીધું પરાગ તંતુ છે એની લંબાઈમાં વિવિધતા હોય તો પુષ્પના, પુષ્પની અંદર તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોય તો એના ઉદાહરણ છે સાલ્વિયા અને રાય, આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલા છે સાલ્વિયા અને રાય, પણ એના બે પ્રકાર બીજા પ્રકારે છે, જેમ કે દ્વિદીર્ઘી અને ચતુર્દીર્ઘી। તો એના વિશે વાત કરીએ તો પૂકેસરની લંબાઈની અંદર વૈવિધ્યતા જોવા મળે છે, પૂકેસરની લંબાઈમાં વિવિધતા। તો ટેક્સ્ટબુકના બે એક્ઝામ્પલ આપણે અહીંયા લખી નાખીએ, સાલ્વિયા અને રાય, ઓકે। આ ઉપરાંત આપણે જે વાત કરીએ છીએ બે ટાઈપ્સ છે એના, એ એક્સ્ટ્રા પોઈન્ટ છે, જેમ કે દ્વિદીર્ઘી અને ચતુર્દીર્ઘી। તો અહીંયા આ જે પુષ્પ છે એમની અંદર જોઈએ તો ચાર પૂકેસરો હોય, શું હોય, જેમ કે આ ચાર પૂકેસરો હોય એમાંથી બે પૂકેસરો એ કેવા હોય, તો કે લાંબા હોય, અને બે પૂકેસરો છે એ કેવા છે, તો કે નાના છે। તો આને દ્વિદીર્ઘી પુષ્પો તરીકે ઓળખીએ છીએ,
જ્યારે ચતુર્દીર્ઘી એટલે શું કે જેમની અંદર પુષ્પો છે એ કેવા છે પુકેસર? તો મુખ્યત્વે જેમ કે આ ચાર જે છે, ચાર આવી રીતના પરાગાશય તો છે જ, બરાબર છે, પરંતુ આ ઉપરાંત બીજા બે તો ચાર ને બે છ, તો મુખ્યત્વે સામાન્ય રીતના એક ચારનું ગ્રુપ છે ને એક બેનું ગ્રુપ છે. તો આવા ચતુર્દીર્ઘી જેમાં છ પુકેસરો હાજો હોય એને ચાર જે છે એ કેવા હોય? લાંબા, અને બે કેવા હોય? ટૂંકા હોય. તો આ પ્રકારે જેમ કે ચાર જે છે એ કેવા છે? લાંબા છે, અને બે ટૂંકા જોવા મળશે. તો આ પ્રકારની જે રચના છે, બરાબર છે, સામાન્ય રીતના આમ ડ્રો કરું છું, નકર ઘણા એવું સમજશે કે સાહેબ આ તો તમે ટૂંકું ડ્રો કરેલું છે. રેડી? તો ચાર લાંબા અને બે ટૂંકા, તો આ રીતના ચતુર્દીર્ઘી બરાબર છે એમના એક્ઝામ્પલ છે. તો પુકેસરની લંબાઈની અંદર પણ વૈવિધ્યતા જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો કે રાય દ્વિદીર્ઘીની અંદર લેમિએસી અને લેબિએટી કુળ, લેમિએસી અને લેબિએટી કુળ, બરાબર છે. સામાન્ય રીતના આ જે છે એક્ઝામ્પલ તુલસી અને કુબો આવા જે વનસ્પતિ છે એમની અંદર સામાન્ય રીતના તમે બરાબર છે આ પ્રકારે જોવા મળે. જેની અંદર તુલસીની અંદર તમે માંજર જે આપણે કહીએ છીએ, તમે માંજરની અંદર જે પુષ્પોની ગોઠવણી હોય ને એ કેવી રીતના હોય? જેમ કે આ એક મુખ્ય દંડ છે તો એના એક એક ભાગેથી, જેમ કે આ ગાંઠનો ભાગ હોય તો આવી રીતના ફરતી બાજુએ બરાબર છે આવી રીતના પુષ્પો નીકળતા હોય. તો આ પ્રકારની જે ગાંઠના ભાગેથી આવી રીતના નીકળતા હોય આપણે આખાઈને આપણે માંજર તરીકે લેતા હોય. તો અહીંયા જે આવા ઘણા બધા આખું કુળ છે, આ ખાસ કરીને લેબિએટી ને જે લેમિએસી આ જે કુળ છે એ સામાન્ય રીતના તુલસીની અંદર જે ફ્લાવરિંગ છે એ જ પ્રકારે એમાં બધામાં જોવા મળશે. બરાબર, કુબો એક વનસ્પતિ છે, ખાસ કરીને તમને ઘણા ગ્રાસીસ હોય એમની અંદર જોવા મળશે. નેક્સ્ટ લેક્ચરમાં ક્યારેક બરાબર છે મળીશું તો આ બધાના ફોટોગ્રાફ્સ હું તમને એક એક વખત બતાવીશ જેથી આપણને ખાલી સમજ પડે. બરાબર છે, તો અહીંયા ખાલી આપણે આટલું સમજવાનું છે કે એમની લંબાઈમાં વૈવિધ્યતા છે તો એમના આપણે બે પ્રકારની રચના અભ્યાસ કરી. ત્યારબાદ વાત કરીએ બરાબર છે તો કે ચતુર્દીર્ઘીની અંદર રાય બરાબર છે, આ નીટમાં પણ 2017માં ક્વેશ્ચન પૂછાયો છે, તો આપણે યાદ રાખીશું રાય સામાન્ય રીતના કૃષિફેરી, રાયનું કુળ કયું છે? ક્રુસિફેરી કુળ છે. બરાબર છે, તો એમની અંદર જોવા મળે છે. અને કેપ્સેલા, કેપ્સેલાની અંદર પણ આ પ્રકારે બરાબર છે આ ચતુર્દીર્ઘી પ્રકારે જોવા મળે છે. નીટ 2017માં આ ક્વેશ્ચન પૂછાય. ખાસ કરીને સ્ત્રી કેસર તરફ, હવે પુકેસર છે ને પુષ્પ હોય, પુકેસરની અંદર વાત કરીએ તો લાક્ષણિક પુષ્પ છે એની વાત કરીએ તો આ એક લાક્ષણિક પુષ્પની આપણે વાત કરીએ, જેમ કે આ સ્ત્રી કેસર છે, તો એમની અંદર બરાબર છે ખાસ કરીને જે રચના છે જેમ કે આ પરાગ તંતુ નીકળા છે. બરાબર, તો બે પ્રકારે સામાન્ય રીતના પરાગાશયની જે છે એ ગોઠવણી હોય, જેમ કે એક આવા પ્રકારનો હોય બરાબર છે પરાગાશય છે એ આવી રીતના હોય, અને એક બીજા પ્રકારે હોય બરાબર છે જે પુકેસરની જે છે આ પ્રકારે હોય. બરાબર, હવે તમે આ એક જ આકૃતિમાં દર્શાવી છે એટલે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો તો કે આનું મોઢું જે છે એ સ્ત્રી કેસર તરફ છે, તો આને અંતઃ બરાબર છે અંતર્ભૂત તરીકે ઓળખવામાં આવે છે. આને અંતર્ભૂત તરીકે ઓળખે, અંતર્ભૂત પુકેસર એટલે કે સામાન્ય રીતે એનું મુખ છે એ કેવું હોય? સ્ત્રી કેસર બાજુ,
બરાબર છે. જ્યારે સ્ત્રી કેસરની વિરુદ્ધ દિશામાં જો પુકેસરનું મુખ હોય તેને બહિર્ભૂત તરીકે ઓળખે છે. તો સ્ત્રી કેસરની વિરુદ્ધ દિશામાં બરાબર છે એમનું મુખ હોય તો આવી રીતના, તો માની લો કે કોઈ પુષ્પ છે એમાં કાં તો અંતર્ભૂત હોય ને કાં બહિર્ભૂત હોય, બંને એક સાથે ના હોય. આ તો માત્ર જસ્ટ તમને એક લક્ષણ સમજાય એટલા માટે બંને મેં સાથે જ કર્યા. તો કે અહીંયા સ્ત્રી કેસરની વિરુદ્ધ દિશામાં છે, જે અહીંયા સ્ત્રી કેસરની દિશામાં બરાબર છે. અંદરની બાજુએ બધા પુકેસર હોય તો એને અંતર્ભૂત તરીકે ઓળખીએ. ખાસ કરીને આ પોઈન્ટ સમજો, કારણ કે તમે જે પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ આપણે આગળ ટોપિક આવશે એ પુષ્પાકૃતિની અંદર ખાસ કરીને આનો ઉલ્લેખ છે, એની ઉપરથી તમને ખબર પડે કે આ પુષ્પાકૃતિ સાચી છે ખોટી છે. બરાબર છે, તો આવા નાના નાના પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખીશું. હવે સામાન્ય રીતના પુકેસરનું જોડાણ આપણે કીધું સંપરાગ પુકેસર, એ પણ એક છે માત્ર પરાગાશય, શું કીધું, પરાગાશય સમૂહમાં જોડાયેલા હોય, એટલે કે એક કરતાં વધારે આવી રીતના પરાગાશય બધા ભેગા થાય અને એ ઇન્ડિવિજ્યુઅલ પરાગતંતુ અલગ છે, બધાના પરાગતંતુ કેવા છે આવી રીતના અલગ છે, પણ જે મુખ્ય કહેવાય કે પરાગાશય છે એ બધા કેવા છે, પરાગાશય એ જોડાયેલા હોય. તો આવા પ્રકારને બરાબર છે રચના છે એને સંપરાગ પુકેસર તરીકે ઓળખીએ. જેમ કે માત્ર પરાગાશય સમૂહમાં જોડાયેલા છે, પુકેસર તંતુ બરાબર છે એ જોડાયેલો હોતો નથી. તો સામાન્ય રીતના એને શું કહે છે, પુકેસર તંતુ મુક્ત છે. આ યુક્ત છે, યુક્ત એટલે જોડાયેલું યાદ રાખવાનું, અને પુકેસર તંતુ એ કેવા છે, મુક્ત છે. તો આ બે પ્રકારે યુક્ત અને મુક્તમાં ખાસ લોચા નહીં મારવાના. બરાબર છે, ઘણી વખત જોયા વગર જ આપણે સીધું મુક્ત ને યુક્ત ટીક થઈ ગયું તો આપણા 5 માર્ક જતા રહે નીટમાં. તો ખાસ આ યાદ રાખીશું, પરાગાશય બરાબર છે, શું કીધું આપણે, પરાગ સંપરાગ પુકેસર. હવે એવી રીતના યુક્ત પુકેસરો, પુકેસર તંતુ અને પરાગાશય સંપૂર્ણ રીતના જોડાયેલા હોય, બધું જોડાયેલું હોય, આ પણ જોડાયેલા છે ને આ પણ જોડાયેલા છે, તો એ સામાન્ય રીતના ક્યાં જોવા મળશે, તો કે કોલોકેશિયા, એલોકેશિયા, ખીલોળી, કિકોરબિટેસી આવી બધી જે વનસ્પતિ છે એમાં પુકેસર તંતુ અને પરાગાશય બરાબર છે એ તમને જોવા મળે છે. તો કોલોકેશિયા, એલોકેશિયા બરાબર છે એમની અંદર આ યુક્ત પુકેસર જોવા મળે છે. જેમ કે એમની અંદર એમનું રચના છે, જેમ કે આ પ્રકારની અહીંયા રચના આપેલી છે, તો આ જે છે પરાગાશયની રચના થઈ, તો આ બધી પરાગાશયો શું છે, જોડાયેલી છે, પણ મુખ્ય પરાગ તંતુ એ પણ જોડાયેલો છે. તો આવા પ્રકારના પુકેસરને આપણે શું કહીએ છીએ, યુક્ત પુકેસર તરીકે ઓળખીએ, યુક્ત પુકેસર. જ્યારે આને શું કીધું, સંપરાગ, સંપરાગ પુકેસર, જેમાં માત્ર પરાગાશય જોડાયેલા છે, પુકેસર તંતુ જોડાયેલા નથી. બરાબર છે, એ યુક્ત છે અને આ મુક્ત છે. અહીંયા બંને કેવા છે, બંને યુક્ત છે, પરાગાશય અને પરાગતંતુ બધા જ જોડાયેલા છે. જેમ કે એના ઉદાહરણો લીધા આપણે, બરાબર છે, કોલોકેશિયા, એલોકેશિયા બરાબર છે, ખીલોડી, આવા બધા કેટલીક વનસ્પતિના ઉદાહરણ છે. જેમ કે એની વાત કરીએ આપણે, ખાસ કરીને આ બધી રચનાઓ ખાસ યાદ રાખીશું આપણે. તો કે આ પ્રકારે પુકેસર છે, હવે કોઈ બાકી પોઈન્ટ રહેતો નથી. બરાબર છે, તો આ પ્રકારે પુકેસરની સંરચના વિશે બરાબર છે આજે આપણે વિસ્તૃત વાત કરી. બરાબર છે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ત્રી કેસર વિશે બરાબર છે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.